ગુજરાતી સંગીત માટે એક પ્લેટફોર્મ કહી શકાય તો જલસો. તમે જલસો માટે શું વિચારો છો? ખરેખર તો જ્યારે મને ખબર પડી કે આવી એક સરસ મજાની એપ થઈ રહી છે, તો મને થયું કે અમારી પાસે જે પણ કંઈ ખજાનો છે, અમે પ્રોગ્રામમાં તો સેલ કરતા હોઈએ અથવા કોઈ કંપની અથવા તો અમે પોતે કંપની રન કરીને વેચતા હોઈએ કે લોકો સુધી પહોંચાડતા હોઈએ, પણ આ એક એપ્લિકેશન એવી સરસ છે કે જેના માધ્યમથી આખા વર્લ્ડમાં દરેક ગુજરાતીઓ સરસ મજાની ગીતો, ગઝલ, કવિતાઓ બધું જ સાંભળી શકે. અને ખરેખર અદ્ભુત એક કાર્ય કરી રહ્યું છે જલસોના આખું ટીમ વર્ક. અને હું આજે એ લોકોને મળી એટલે એ પહેલાં બીજી વખત આજે મળવાનું થયું, પણ બહુ જ સરસ કામ કરી રહ્યા છે. અને એનો આનંદ છે કે ગુજરાતી ભાષા આમ લોકો એમ કહેતા હોય છે કે હવે અસ્ત થવા માંડી છે, પણ યંગસ્ટરને અહીંયા કામ કરતા જોઈને એવું લાગ્યું કે આ વસ્તુ ખોટી છે. મારો બીજો સવાલ એ તમારા જવાબ પરથી જ આવે છે કે યંગસ્ટર્સ જોડાયા છે જલસોમાં, તમે તો ખૂબ અનુભવી છો, તમે બે પેઢી કદાચ તમારી નજર સામે ઉછરતા જોઈ હશે, તો તમને એવું લાગે છે કે ગુજરાતી ભાષા સંગીતથી વધારે થોડી પહોંચાડી શકાય લોકો સુધી? હા, ચોક્કસ સંગીતના માધ્યમથી ગુજરાતી ભાષા આગળ આવે જ, પણ એની સાથે કેટલીક વસ્તુઓ પણ કામ કરતી હોય છે કે દાખલે કે ઉત્તમ કમ્પોઝિશન, ઉત્તમ સંગીત અને ઉત્તમ ગાયકી હોય તો એ સીધું હૃદય સોંસરવું ઉતરી જતું હોય છે, પણ કદાચ એમાં કોઈ કચાશ રહી જતી હોય. આજે એવું સાંભળી શકાય કે અમુક ગુજરાતી ગીતો લગભગ 50-60 વર્ષ થયા પછી પણ અમે જ્યારે પ્રોગ્રામમાં, ગુજરાતી ગીતોના પ્રોગ્રામમાં પરફોર્મ કરતા હોઈએ ત્યારે એ ગીતો હંમેશા લોકો ગવડાવે છે. અને તમારી વાત કરીએ તો તમે તો આમ કહેવાય ને કે કેટલીક વ્યક્તિઓ એવી કે ચૂપચાપ પોતાનો રિયાઝ કરીને ગાયા કરે અને બીજી કોઈ પ્રસિદ્ધિમાં કે એમાં રસ ના હોય, તમે હંમેશા એવી વ્યક્તિ રહ્યા છો. તો માયા દીપકને, માયાને એવું ક્યારે રિયલાઇઝ થયેલું કે મારે બસ સિંગિંગમાં જ આગળ વધવું છે? હું જ્યારે 8 વર્ષની ઉંમરની હતી ત્યારે મારા પપ્પાના કોઈક મિત્ર હતા, એમણે મને સાંભળી, પછી એમણે પપ્પાને વાત કરી કે આ દીકરી બહુ સરસ ગાય છે, એટલે પપ્પાએ મને મ્યુઝિક ક્લાસ શરૂ કરાવ્યા નાની ઉંમરમાં. પછી તો એ રિયાઝને એ એક્ઝામ પણ અપાવી, સંગીતમાં વિશારદ, શિક્ષા વિશારદ એ પણ કર્યું. પણ આગળ જતાં જ્યારે લગ્ન થયા, પટેલ કોમમાંથી હું આવું એટલે પહેલો પ્રશ્ન એ હતો કે પટેલોમાં સંગીતને કે કોઈ કલા સાથે લેવા દેવાની, એટલે પપ્પાને એવું થતું કે આ દીકરી આટલું બધું કર્યું છે તો જ્યારે લગ્ન થશે તો એને એવો કોઈ યોગ્ય મુહૂર્તિયો નહીં મળે તો બધું જ સાવ એનું જતું રહેશે, સ્ટોપ થઈ જશે. પણ આખરે કુદરતને કંઈક બીજું જ મંજર હતું. દીપકને અમારા લવ મેરેજ છે, બસમાં મારી ઓળખાણ થયેલી, અને એટલો બધો સપોર્ટ મને મ્યુઝિકમાં કર્યો અને પોતે બી મ્યુઝિકમાં એણે ઘણું બધું શીખ્યો છે બધું, એટલે એ હિસાબે મને ખૂબ આનંદ થયો અને મારી પ્રગતિ ઉત્તરોત્તર વધતી ગઈ. એની સાથે હું એક જ વસ્તુ કહેવા માગું છું કે જન્મભૂમિ તમારી ગમે તે હોય પણ તમે કર્મભૂમિ ગમે ત્યાં બનાવી શકો છો. એવું જ નથી કે મારે ગુજરાતમાં જ કર્મભૂમિ, મેં મારી કર્મભૂમિ લંડનમાં કરી અને મેં સતત લગભગ 32 વર્ષ સુધી ત્યાં હું કામ કરી રહી છું. એટલે ઘણી વખત ઘણા લોકો નિરાશ થઈ જતા હોય છે કે તમને અહીંયા સ્ટેજ ના મળ્યું, અહીં ના મળ્યું, તો તમે બીજી જગ્યાએ તમારું ડાયવર્ટ કરી અને કલા તો ગમે ત્યાં સુધી, અને હવે તો આ જલસો જેવો માધ્યમ છે એટલે લોકો સુધી પહોંચતું જ જાય છે તમારું. અને તમે મોટા ભાગનું તમારું કામ લંડનમાં થાય? હા, લંડનમાં ગુજરાતીઓ ઘણા છે. હા, ઘણા ઘણા. તો હાઉ કમ, કઈ રીતે એ શક્ય થયું કે અચાનક અમદાવાદ મહેસાણામાં રહેતી એક છોકરીને લંડનની અંદર પોતાની આમ કહેવાય ને મ્યુઝિક ક્વીન બનવા સુધીની સફર પર પહોંચવું પડ્યું? હા, અમારે ત્યારે અહીંયા ગુજરાત યુનિવર્સિટી વાળા મ્યુઝિકની જે સંગીતની શિબિર કરતા અને 10-1 દિવસ ત્યાં રાખે તમને જે લોકો સારી સારી કોલેજમાંથી ગાતા હોય અને પસંદ કરી અને પછી ઉત્તમ જે સ્વરકાર હોય કે પછી ગાયક હોય, લાઈક રાસબિહારીભાઈ દેસાઈ હોય કે ગૌરાંગભાઈ આવે, એ લોકો બધા 10 દિવસ માટે આવે અને અમને લોકોને શીખવાડે અમારી વિદ્યાર્થી અવસ્થામાં કોલેજની. અને એ દરમિયાન અમારી સાથે એક છોકરો પણ હતો, એક સંજય કરીને, અમે લોકો સાથે હતા અને પછી એણે સાંભળ્યું અને પછી અમે 10-1 દિવસ સાથે રહ્યા. પછી એણે કહ્યું કે હું હવે લંડન જવાનું છું અને મારું લંડનનું પાસપોર્ટનું બધું થયું છે, પણ હું એક ગુજરાતીનો ખૂબ જ પ્રેમી, ગુજરાતી ભાષાનો, ગુજરાતી સંગીતનો, હું બોલાવીશ. એટલે મેં હસી કાઢ્યું કે હજુ એના તો ઠેકાણા નથી, ક્યાં મને બોલાવવાનું છે. પણ આશ્ચર્યજનક 1 વર્ષ પછી એણે મને
ત્યાં એ ખૂબ એક વર્ષમાં બધાને કહેતો રહ્યો કે આ છોકરી બહુ સરસ ગાય છે. ત્યારે તો કેસેટનો જમાનો હતો કે એવું નહીં કે યુટ્યુબમાં સાંભળી શકો. આજથી હું 85 83ની વાત કરું છું. કેસેટ મોકલી, ઘણા લોકોને એમ કે આ છોકરીને તમે બોલાવો, બહુ સરસ ગાય છે. એમાં એક જણ તૈયાર થયા, સૂર્યકાંતભાઈ કરીને, એમણે સ્પોન્સરશીપ આપી, એમના વાઈફ પણ ગાતા હતા. અને એ બધું આવ્યું ને સમય સંજોગને એવા અનુકૂળ થયા કે જેથી હું ફર્સ્ટ ટાઈમ 85માં અમે લંડનની ટૂર કરી. મારા માટે ખૂબ જ નવું શહેર અને ત્યાંના લોકોનો પણ એવો પરિચય નહીં કે, અને એ જમાનામાં જુઓ તો તબલાવાળાએ માંડ ગણ્યા ગાંઠા તમને કોઈક મળે. એટલે ગુજરાતી ભાષા અને ત્યાં પ્રચાર કરવો બધું અઘરું થયું, કારણ કે ખબર જ ના પડે ઓડિયન્સ શું માગે છે. મારી પાસે તો ડાયરીમાં જે 25-30 ગીતો હતા એ જ આવડતા, બાકી મને કશું જ ના આવડે, ના હિન્દી ગીતો આવડે કે ના ગઝલ્સ આવડે. પણ એ મારી ટ્રીપે મારી આખી લાઈફ ચેન્જ કરી દીધી મ્યુઝિકની, જેમાંથી મને ખબર પડી. અને હજુ આજની તારીખમાં પણ મારા પ્રોગ્રામમાં જે પણ કંઈ ફરમાઈશ આવે ને એ હું કલેક્ટ કરી લઉં, સ્ટેજ ઉપર ના છોડું. અને એમાંથી હું જોઉં કે દરેક ઓડિયન્સ ક્યાં ક્યાં કઈ વસ્તુ માગે છે. એનાથી ખૂબ માવરો થયો અને ખૂબ શીખવાનું મળ્યું, ખૂબ તૈયારી થઈ. અને જ્યારે હું 88માં ગઈ ત્યારે ફૂલ મારી બધી ડાયરીઓ તૈયાર કરીને ગઈ ફરી એકવાર. 32 વર્ષ એક જગ્યાએ એક સ્થળે તમે ગાવ છો, ત્યાંના લોકોનો કેવો પ્રેમ મળ્યો છે? ખૂબ જ પ્રેમ. એવું કહેવાય કે તમે ખરેખર એ લોકોને ખૂબ ગમે ને, તો એટલી વાર મેં મારે આંખમાંથી આંસુ પડતા જોયા છે. કારણ કે ઘણા ગીતો ગાઈએ ને ત્યારે એટલા બધા ભાવુક થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપે આપણને, જે અહીંયા ઓછું બનતું હોય છે. એટલે એવું નથી કે અહીંયા કલાપ્રેમી નથી, પણ અહીંયા ત્યાં તમે ગાઓ ને એટલે તરત જ કોઈક ને કોઈક લાઇનમાં આવે જ તમારી પાસે હાથ મેળવવા માટે કે તમને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માટે, સરસ ગાયું, તમે બહુ ફાઇન ગાઓ છો, એવું બધું. આ બધું બહુ જ 85 88માં મેં બધું ખૂબ જોયું ને હજુ પણ એ જોતી રહી છું ને ખૂબ પ્રેમ મળે છે બધાનો. અને તમે તો ભજન, લગ્ન ગીતો, સુગમ સંગીત, ગઝલો બધું જ ગાઓ છો. મા બેનનો પ્રિય જોનર કયો? શું છે તમારું પ્રિય જોનર કયો ગીતો? ગુજરાતી તો ગમે જ, કારણ કે આપણી ભાષા છે અને પ્રેમ કરતા હોઈએ, સાથે સાથે ભજન્સ ને બધું ગાતા. પણ ફિલ્મી ગીતો મને ખૂબ ગમે છે સાંભળવા, કારણ કે એ લોકોએ સુંદર કામ કર્યું છે અને એ સાંભળો, એનાથી તમારી ગાયકી, પ્રોનાઉન્સિએશન બધું તમારું સુધરે એનાથી. અને તમે તો ઘણા બધા ગઝલના એવા ગીતો કમ્પોઝ કરાવીને ગાયા છે કે જે કદાચ પહેલા સ્વરબદ્ધ નહોતા થયા. હા, તો આ તમને શું લાગે છે કે કલાકાર માટે કવિતાની ઓળખની સૂઝ કેટલી જરૂરી છે? કલાકાર માટે બે વસ્તુ તો ખરેખર જરૂરી છે, કવિતાની ઉત્તમ પસંદગી અને કોમ્પોઝિશન્સ. અને તમે એને જ્યારે સમજીને ગાઓ ને તો એની આખી હૃદયમાંથી વાત નીકળતી હોય છે. ટ્રુ ટ્રુ. એટલે એ જરૂરી છે. સમજ જે કવિતાની હોય ને, ઘણી વખત એવું હોય કે ગાયકે ગાયું હોય પણ કવિતામાં તત્વ ના હોય એ તમને ગાવાની મજા ના આવે, પણ એને જો તમે સમજીને ગાઓ તો એ હૃદયમાંથી નીકળતી હોય છે. તમારું એક સખત ઇનોવેટિવ આલ્બમ છે મોક્ષ. હા, જેમાં ગીતાના શ્લોક અને એનું રેસિટેશન ને એના થોડાક વિચારો, આ યુનિક આઈડિયા હતો. તો મોક્ષનો થોટ કઈ રીતે આવ્યો તમને? એમાં એવું હતું કે એક જગ્યાએ લંડનમાં જ્યારે મારો પ્રોગ્રામ હતો, હું વાત કરું છું લગભગ 2007 કે 2006ની કંઈક, ત્યારે એ પ્રોગ્રામમાં મારી સાથે વગાડવામાં કેટલાક મ્યુઝિશિયન્સ પણ હતા ત્યાંના. પછી ત્યાંના કોઈકે મને કહ્યું કે આ જે સીડી થાય ને એનું તમે મને રેકોર્ડિંગ આપો. એ ત્યાં જે ક્રેમેટોરિયમમાં સર્વિસ આપતા હોય ને એ લોકોએ, મેં કહું કેવી રીતે, કારણ કે લાઈવ પ્રોગ્રામનું પરફોર્મન્સ આપણે સાંભળ્યા વગર કોઈને આપીએ નહીં. એટલે કે મારે આવા ક્રેમેટોરિયમમાં વગાડવું હોય ને તો આ એકદમ સરસ તમે ગાયા છે તો મને એનો લાભ મળે એમ, જ્યારે ક્રેમેટોરિયમમાં કોઈ ડેડ બોડી આવે ત્યારે. પછી મેં કહ્યું ના, હું અત્યારે નહીં આપું, પણ હું પ્રોમિસ આપું છું કે નેક્સ્ટ ટાઈમ હું આવીશ ને ત્યારે આવું કંઈક ક્રિએટિવ આલ્બમ લઈને આવીશ. ત્યારથી મારા મગજમાં એક આઈડિયા આવ્યો કે મારે સમાજ માટે એવું કંઈક આલ્બમ કરવું છે કે જ્યારે કોઈનું મરણ થાય ને તો જુદી જુદી સીડીઓમાંથી તમને જુદા જુદા ગીતો મળે, પણ એક જ સીડીમાંથી મૃત્યુ વિશેના કોઈ ગીતો કે ગીતાજીના અધ્યાયના શ્લોક 18 અને 18મો, બીજો અધ્યાય, 13મો અધ્યાય, 12મો અધ્યાય, એટલે જુદા જુદા શ્લોકનું કમ્પાઇલેશન તમને ના મળે જોવા મૃત્યુ વિશેના. એટલે એ રીતે મેં અહીંયા આખું કમ્પાઇલેશન કર્યું, ગીતાજીના જે મૃત્યુના જે શ્લોક છે એ બધા સ્ટડી કર્યા. પછી કારણ કે એના ઉચ્ચારણ માટે પ્રોપર સંસ્કૃતમાં તમારે એના માટે એટલે
હું અમારે અહીંયા એક જે શાસ્ત્રીજીનું જે કરતા હોય જે સંસ્કૃતમાં અભ્યાસ, એમની પાસે પણ થોડા પ્રોનાઉન્સિએશન શીખી અને આખું મેં રેકોર્ડ કરાવ્યું. અને પછી રેકોર્ડ કરાવ્યા પછી એક બીજી વાત આવી કે હવે આને વચ્ચે કમ્પાઇલેશન કોણ કરશે, અને હરીશભાઈ વીમાણી સાથે એ કરાવડાવ્યું પછી, અને એ ખૂબ સુંદર આલ્બમ ખૂબ સુંદર બન્યું છે. અચ્છા, હવે તમારું નામ આમ માયાબેન અને સરનેમ આપણે ત્યાં હોય મોટા ભાગે, માયા દીપક તરીકે ઓળખાવાનું કારણ શું છે? બે વસ્તુ, જ્યારે હું લગ્ન કરીને આવી ને ત્યારે માયા પટેલ હતી, મારા હસબન્ડ પંચાલ, દીપક પંચાલ. અહીંયા માયા પંચાલ એક ફોક ગાતી હતી બેન, મને એની કોઈ ખબર નહોતી. પછી કોઈકે મને કહ્યું કે અમે પ્રોગ્રામ સાંભળવા ગયેલા ત્યાં તમારું નામ માયા પંચાલ વાંચ્યું, તમે છેક સુધી બેસી રહ્યા અને છેલ્લું એમનું ગીત આવ્યું ત્યારે બીજા માયાબેન નીકળ્યા. અચ્છા, અને એવું કહેવાય, જો કે કહેવાય નહીં, બિચારા એમનું લગભગ 4-5 વર્ષ પહેલાં એ બેન બિચારા ઓફ થઈ ગયા, અને પેપરમાં જાહેરાત આવી કે માયા પંચાલ ગુજરી ગયા, તો મારા ઘરે પણ ફોન આવેલા. એટલે એમાંથી એ વખતે કોઈકે કહ્યું ત્યારે ખબર પડી કે માયા પંચાલ નામની બીજી પણ કોઈ ગાયિકા છે. એટલે સરસ મજાનું એક મારા હસબન્ડનો મારી પાછળ સપોર્ટ ને ભોગ, એટલે મેં માયા દીપક જ કરી કાઢી. મેં કોઈ પ્રશ્ન કોઈ પ્રશ્ન જ નહીં. અને આમ પણ તમે જેમ કહ્યું એમ સપોર્ટ હસબન્ડનો સપોર્ટ, હા, આમ એવું કહેવાય કે લાઈફ પાર્ટનરનો સપોર્ટ ના હોય તમારા તો તમે કંઈ ના કરી શકો. ના, જરાય નહીં. તો માયા દીપકને માયા દીપક તરીકે એસ્ટાબ્લિશ કરવામાં દીપકભાઈનો કેટલો ફાળો? ખૂબ જ કહેવાય, કારણ કે એવું નથી કે હું જ્યારે મારો દીકરો મોટો થયો અને પછી હું લંડન જવા માંડી, પણ લગ્ન થયા એના પછીના વર્ષે પણ હું ગયેલી. એ પછી દીકરો થયો, નાનો એક વર્ષનો હતો ત્યારે એને સાચવવાનો, એની જવાબદારી, એનું ભણવાનું, એ મોટો થયો ત્યાં સુધી બધું એને જ જવાબદારી, કારણ કે ઘણી વખતે 3-3, 4-4 મહિના બહાર રહેવાનું થાય, તો ઘરની બધી જવાબદારી. એણે મને એમ જ કહેલું કે તું તારા સંગીતની કેરિયરમાં તું આગળ વધ, અહીંનું પાછળ વળીને નહીં જોતું, અમે બધું મેનેજ કરી લઈશું. એટલે એક કલાકાર તરીકે જોઈએ કે એક સ્ત્રી તરીકે, ઘણા એવું કહેતા છે પુરુષની પ્રસિદ્ધિમાં સ્ત્રીનો હાથ, પણ મારી પ્રસિદ્ધિમાં દીપકનો વધારે હાથ છે. અને અંદાજે આમ 2018 સુધી ગણીએ તો કેટલા વિદેશના સંગીતના પ્રવાસો તમે કર્યા છે? પાસપોર્ટ ભરાઈ ગયા છે બધા, શું કહેવાય. અને મને તમારા તો ઘણા બધા ગુજરાતી આલ્બમ્સ છે, એટલે એવું કહી શકાય કે તમે ગુજરાતીમાં બહુ મોટું પ્રદાન કર્યું છે ભાષામાં. અને તમારા ગીતો સાંભળી સાંભળીને અમે તો બધા બહુ ફેન છીએ. તમને ક્યારે એવું ના થયું કે આટલો સરસ અવાજ છે અને આગળ મોટું પ્લેટફોર્મ પણ મળી શકે એમ છે, તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ જવું કે હિન્દી ગીતો ગાવા? એ ઘણી વખત એવો વિચાર આવતો હતો, પણ પછી મને એવું થતું કે હું બોમ્બે જઈને રહું ને કામ કરું. પણ પછી મેં એકવાર એવું વિચાર્યું કે હું બોમ્બે જાઉં, પણ જેણે મારા માટે ભોગ આપ્યો છે એ લોકોનું શું પછી, કારણ કે મારો દીકરો પણ ભણતો હતો, દીપકની પણ જોબ હોય, ગવર્મેન્ટ જોબ હોય. એટલે વિચાર્યું કે નસીબમાં જ્યારે ક્યારેક પણ સાથ મળશે તો જવાનું થશે જ કંઈ, અધરવાઇઝ જે મેં મારી કર્મભૂમિ બનાવી છે ત્યાં તો મને ખૂબ જ નામ મળ્યું છે. કારણ કે એમાં ગણીએ તો રોયલ આલ્બર્ટ આલ્બર્ટ હોલ સુધી પણ ગાયું છે, કે જેમાં ક્રિકેટમાં નથી બધા એવું કહેતા કે લોર્ડ્સના મેદાન પર રમવું હોય તો એમ કે એને. એટલે આલ્બર્ટ હોલની વાત એવી છે કે ગણ્યા ગાંઠા લોકો એ ભારતમાંથી લતા મંગેશકર જેવા નામો જ છે કે જે લોકો ત્યાં પરફોર્મ કરે છે, સાથે પરફોર્મ કરવાનું ત્યાં ચાન્સ મળ્યો. ઇવન ત્યાં આર્ટ એન્ડ કલ્ચરનો બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ એવોર્ડ મળ્યો છે, ખૂબ ખૂબ એવોર્ડ મળ્યા છે, ખૂબ નામના મળી છે. એટલે પછી એવું નથી કે હવે ત્યાં જઈને કામ કરું, કે નામ ફેમ બધું મળ્યું છે એટલે કરીએ છીએ આપણું કામ. અને ગુજરાતી ભાષામાં, હા, ગુજરાતી ભાષામાં એ જે તમે જે ગઝલનું વાત કરી આપણે એટલે ઘાયલની મસ્તીનું આલ્બમ, મને વિચાર હતો કે ગુજરાતી ભાષામાં એક ગઝલનું એક આલ્બમ કરવું છે, પણ થોડુંક અલગ ટાઈપનું મ્યુઝિક કરવું છે. એટલે મારા જે ગુરુ છે જેમની પાસે હું હાર્મોનિયમની ટેકનિક ને બધું ઘણું બધું શીખી, કાંતિભાઈ સોલચત્રા રાજકોટમાં, એટલે એમને મેં વાત કરી હતી. આપણે મને સરસ કોમ્પોઝિશન, કારણ કે ઘાયલ સાહેબને એ મિત્રો હતા, ઘાયલ સાહેબ રાજકોટના, એટલે બહુ વર્ષો પહેલાં એ લોકો ખૂબ જ બેસતા. એટલે કે મેં એ વખતે કેટલી ગઝલો કમ્પોઝ કરેલી, ઘણા વર્ષો પહેલાંની વાત. એમ કીધું તો આપણે આને રેકોર્ડ કરીએ. એટલે પછી એનું મ્યુઝિક પછી પલ્લવ પંડ્યા રાજકોટમાં હતા પહેલાં, અને એ બોમ્બે છે,
તો એને વાત કરી તો એણે સરસ એક હટકે મ્યુઝિક કરી આપ્યું, અને રેકોર્ડિંગ બોમ્બે, અમુક મ્યુઝિશિયન્સ બધા બોમ્બેના, કામ બહુ સરસ થયું, આનંદ થયો. અમને પણ ખૂબ આનંદ છે કે તમે આજે અહીંયા આવ્યા છો અને હવે લાઈવ જેમિંગની તૈયારીઓ કરીએ. થેન્ક યુ સો મચ.